नमस्कार दर्शक मित्रों, હું તરલા અને સમય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરશું આજના મુખ્ય સમાચારથી। અશોક ગેહલોત દ્વારા કેશરબા હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું। ભાજપ પર કર્યા આકરા પ્રહારો। સૌના બજેટમાં ફિટબેસથી એકમાત્ર મીઠાઈ દેવડા। પાટણમાં ચાર ફ્લેવરના દેવડા 200 થી 440 રૂપિયા કિલો વેચાય છે। હવે સમાચાર જોઈશું વિસ્તારથી। राजस्थानना मुख्यमंत्री अशोक गेहलोत गुजरातना प्रवासे हता त्यारे पाटणना राधनपुर खाते पहोंच्या हता, ज्यां जाहिर सभा संबोधी हती ने गुजरातमां डरनी राजनीति चालती होवानी तीखो कटाक्ष करी भाजप सामे प्रहार कर्या हता। साथे ज राधनपुरमां मत विस्तारना लोकोने आरोग्यलक्षी सुविधाओ माटे बहार न जवुं पड़े ते माटे राधनपुरना कोंग्रेसना धारासभ्य रघु देसाई द्वारा रूपया 22 करोड़ना खर्चे 200 बेडनी नवीन केसरबा सर्वोदय जनता होस्पिटलनुं ऑनलाइन उद्घाटन कर्युं हतुं। नोंधनीय छे के राधनपुर विस्तार छेवाड़ानो विस्तार होय, आरोग्यलक्षी सेवाओ माटे लोकोने बहार जवुं पड़तुं हतुं। जो के आगामी समयमां आ विस्तारना 3 लाख परिवारोने स्वास्थ्य कार्ड आपवामां आवशे अने आ कार्ड थकी तमाम लोकोनी आरोग्यलक्षी सारवार विनामूल्ये करवामां आवशे ते प्रकारनुं आयोजन करवामां आव्युं छे। त्यारे आजे ऑनलाइन लोकार्पण राजस्थानना मुख्यप्रधान अशोक गेहलोते कर्युं हतुं अने त्यारबाद विधिवत रीते प्रदेश कोंग्रेसना अग्रणी नेता अर्जुन मुढवाडियाना हस्ते रिबीन कापी हती। राधनपुर विस्तारमां सौथी मोटी जरूरियात एक सारी हॉस्पिटलनी हती। धारासभ्य तरीके चूंटाया पछी એનું મને જે ફીલ થયું એ પછી અમે નક્કી કર્યું છે કે ભાઈ એક સારી હોસ્પિટલ બનાવવી જોઈએ અને મારા મધરના નામે આખી હોસ્પિટલ અમે બનાવી છે। આમાં ગાયનેકથી માંડીને કાર્ડિયોલોજી સુધીના બધા જ ડૉક્ટરો અને બધી જ સેવાઓ ઉપલબ્ધ રહેવાની છે। બધા ટેસ્ટ, લેબોરેટરી બધા ટેસ્ટો, બધું જ સારવાર ડૉક્ટરોને અહીંયાથી અમે મફત આપવાના। અમે સિલેક્ટ કર્યા છે એ ફેમિલીને એક કાર્ડ આપવામાં આવશે, જે કાર્ડ દ્વારા એ લોકોને એ કાર્ડ જે લઈને આવશે એની એન્ટ્રી અહીંથી થશે એટલે એને બધી જ સારવાર ફ્રી મળશે। ફક્ત દવા જ એમને પોતાના ખર્ચે લેવાની રહેશે, એના વગરની બધી જ સારવાર અમારા તરફથી ફ્રીમાં મળવાની છે। હાઇવે માર્ગો પરથી પસાર થતી સીએનજી કારમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે આવી જ એક ઘટના પાટણ શહેરના સાઈબાબા મંદિર રોડ પરના માર્ગ પરથી પસાર થતી સીએનજી કીટવાળી અલ્ટો કારમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે ગાડીમાં બેઠેલો ડ્રાઈવર સહિતના અન્ય લોકો સફળતાપૂર્વક રીતે ગાડીની બહાર નીકળી જતા મોટી જાનહાનિ ઘટાડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। પાટણ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જિલ્લાની 27 મીઠાઈ અને ફરસાણની દુકાનો પર તપાસ કરવામાં આવતી હતી, જે તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા ખાદ્ય પદાર્થોના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા, જે ખાદ્ય પદાર્થોના સેમ્પલ તપાસણી અર્થે લેબોરેટરીમાં મોકલાયા છે। જિલ્લા કલેક્ટરની સૂચના બાદ જિલ્લાનું ફૂડ અને ડ્રગ્સ વિભાગ એક્શન મોડ પર આવ્યું છે, જેના કારણે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા મીઠાઈ અને ફરસાણના વેપારીઓ પણ સતર્ક બન્યા છે। દિવાળી અને નૂતન વર્ષના તહેવારોમાં લોકો મોટા પ્રમાણમાં મીઠાઈ અને ફરસાણની ખરીદી કરતા હોય છે, જે દરમિયાન લોકોનું આરોગ્ય ન જોખમાય તે માટે જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ છે। જિલ્લા કલેક્ટરની સૂચનાના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તકેદારીના પગલે લોકોને અખાદ્ય મીઠાઈ અને ફરસાણની વાનગીઓથી દૂર રાખશે, જેના કારણે તહેવારોમાં લોકોના આરોગ્ય સામે ઊભું થતું સંકટ દૂર થશે। પાટણમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના 50 લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાના ટાર્ગેટનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ તારીખ 17 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી ચાલશે। રાજ્યમાં 50 લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે, જે અંતર્ગત પાટણ જિલ્લાના કુલ 1 લાખથી વધુ લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। તારીખ 21 ઓક્ટોબર સુધી જિલ્લાના કાર્યક્રમમાં કુલ 1 લાખથી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવશે। પાટણ જિલ્લાની વાત કરીએ તો એપીએમસી શાખા માર્કેટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અનેક લાભાર્થીઓ જોડાયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિમોટનું બટન દબાવીને આજના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો। પાટણ જૈન મંડળ સંચાલિત બીડી સાર્વજનિક વિદ્યાલયને સમગ્ર શિક્ષા વિભાગ પાટણ જિલ્લાનો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 2021-22 એનાયત થયો હોય સમગ્ર સ્ટાફ પરિવારમાં આનંદ છવાયો છે। પાટણ જિલ્લા રિજિયોનલ સાયન્સ સેન્ટર ચોરપુરા ખાતે પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડીએમ સોલંકી, જિલ્લા પુરવઠા અધિકારી ભરતભાઈ જોશી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા પાટણ જિલ્લાના કેળવણીકારો અને શિક્ષણવિદોના
ઉપસ્થિતિમાં લેવાયેલો નિર્ણય મુજબ ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા જિલ્લાની અલગ અલગ સ્કૂલની મુલાકાત લેવામાં આવી હતી અને અનેક પ્રકારના માપદંડ રાખવામાં આવેલ તે તમામ બાબતો જેવી કે શાળામાં બાળકોને પીવાના પાણીની વ્યવસ્થા બાળકોની સેનેટરી બાળકોના સ્વાસ્થ્ય સમગ્ર સ્ટાફ સ્વાસ્થ્ય તેમજ સફાઈ અને પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ વગેરે અનેક માપદંડમાં પાટણની 1,139 શાળામાંથી તમામ માપદંડને સિદ્ધ કરતા પાટણની શ્રી બીડીએસ વિદ્યાલયની સુવિધા બાબતે ગુજરાતના સમગ્ર શિક્ષા વિભાગે નોંધ લઈ સ્વચ્છતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ તકે શાળાના આચાર્ય ડોક્ટર બી આર દેસાઈએ વિદ્યાલયને ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. હવે સમય થયો છે એક વિરામનો, તો લઈશું એક વિરામ. સંબંધોમાં મીઠાશ વધશે અને કુટુંબ ખુશહાલ બનશે જ્યારે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવમાં એક ખરીદી પર ખુશીઓ અનેક મળશે. જ્યાં માત્ર 10,000 ના આભૂષણની ખરીદી પર મેળવો ટાટા હેરિયર, હોન્ડા અમેઝ અને અલ્ટો કાર જેવા લાખોના ઇનામો સાથે કુલ 9,999 જેટલા આકર્ષક ઇનામો જીતવાની તક. સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ. વધુ માહિતી માટે કોલ કરો 8238880916 પર. રણોજ નાગરિક સહકારી બેંક લિમિટેડ રણોજ સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે 1 વર્ષ અને ઉપર 6.25% રૂપિયા 25 લાખ અને ઉપરાંત બોન્ડ રસીદ 1 વર્ષ અને વધુ મુદત માટે 0.25% વધારે. સુવર્ણ જયંતિ બેંક રકમ 20,000 રૂપિયા, મુદત 3 વર્ષ, મળવાપાત્ર રકમ 24,402, વ્યાજ દર 6.68%, રકમ વહેલા તે પહેલાના ધોરણે. મેઇન બ્રાન્ચ ગોરસેરી પાટણ. कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को. हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी. वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा. हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी. तो फिर तो बिल भी होगा. हैवी ड्यूटी जी नहीं, हैवी ड्यूटी सेविंग्स जी. इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी मित्सुबिशी हैवी ड्यूटी एसी विद लॉन्ग रीच एयरफ्लो एंड 3D कूलिंग. मित्सुबिशी हैवी ड्यूटी, लिव लाइफ हैवी ड्यूटी. क्या रंग जमाना, क्या धुन मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश दिग्जाम रेमन शियाराम रीड एंड टेलर विमल और आइकॉनिक के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन तिरुपति प्लाजा वेराई चकला पाटन. रिया इलेक्ट्रॉनिक्स जेमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों ना विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D टीवी, AC, एयर कूलर, घर घंटी, वॉशिंग मशीन, फ्रीज मर्शे. कोई पण वस्तु खरीदता पहला भावनी खात्री करवा विनंती. रिया इलेक्ट्रॉनिक्स A55 किलाचंद शॉपिंग सेंटर पाटण. विराम बाद आपनो स्वागत छे. पाटण ना पटोळानी साथे साथे तेना सौना खिस्साने पोषाय तेवी मिठाई देवड़ा पण एटला ज प्रख्यात छे. શુભ પ્રસંગે મીઠાઈ તરીકે ખવાતા દેવડાને ઇતિહાસના 200 વર્ષ જૂનો છે. દિવાળી અને તહેવારોની સીઝનમાં ફેન્સી મીઠાઈના વધતા ચલણ વચ્ચે પાટણના દેવડાની મીઠાશ આજે અકબંધ છે. તેમાંય પ્રવીણભાઈ મીઠાઈ ઘરના દેવડા તો વર્લ્ડ ફેમસ છે. તેની 2 બ્રાન્ચ છે, જેમાં એક મદારશા 3 દરવાજા પાસે પ્રવીણભાઈ મીઠાઘર અને બીજી જય વિજયનગર ખુદ સુખડિયા સ્વીટ માર્ટ છે. 150 વર્ષ પહેલા પીતાંબરદાસ ઉજમદાસ સુખડિયાએ દેવડા બનાવવાનું શરૂ કર્યું હતું. આજે 5મી પેઢી આ ધંધો સંભાળી રહી છે અને સ્વાદ પણ એ જ છે જે 150 વર્ષ પહેલા હતો. મોઢામાં મૂકો એટલે ઓગળી જાય એટલા નરમ દેવડા અને સુખડિયા પ્રવીણભાઈ દેવડાની બનાવટ વિશે જણાવ્યું હતું કે દેવડા બનાવનારી રીત ખૂબ જ સરળ છે. સૌથી પહેલા ખૂબ મોણ નાખેલી લોટને બાંધી તેના લુંદાઓમાંથી મેંદાની પૂરી બનાવવામાં આવે છે. બાદમાં આ પૂરીને ઘીની અંદર તળવામાં આવે છે. આ પૂરી બરાબર તળાઈ જાય પછી તેને બદામી કલર કરવામાં આવે છે. બાદમાં બહાર કાઢી ઠંડી કરવામાં આવે છે.
બીજા દિવસે તેને ખાંડની ત્રણ તારની ચાસણીની અંદર જબોળવામાં આવે છે. બાદમાં બદામ પિસ્તાની નાખી ડેકોરેશન કરવામાં આવે છે. પાટણની દેવડાની આગવી ઓળખ છે. દેવડા વિદેશ સુધી પણ જાય છે. લોકો ભેટ સોગાદ તરીકે પોતાના સગા વાલાઓને આપે છે. પાટણ એક હેરિટેજ સિટી છે. પાટણની અંદર પટોળા, માટીના રમકડા, રાણીની વાવ અને એની સાથે સાથે પાટણના દેવડા એક પ્રખ્યાત આઈટમ તરીકે અત્યારે હાલ ખૂબ પ્રચલિત થયેલી છે. ઘણા વર્ષોથી આ આઈટમ પાટણની અંદર બને છે. તેની અંદર એની બનાવટ અમારા પૂર્વજોએ 160 વર્ષ પહેલાં આ દેવડાની ઉત્પત્તિ કરી હતી અને એની અંદર લગભગ ઘણા વર્ષોથી આ દેવડા ખાવામાં આવે છે. જ્યારે દૂધની અછત હતી ત્યારે આ દેવડાની ઉત્પત્તિ થઈ હતી. તેવી જ રીતે આજે પણ કોઈ પણ સારા પ્રસંગે, કોઈ પણ માઠા પ્રસંગે આ દેવડાની ખૂબ માંગ છે. અત્યારે વિદેશોની અંદર, મોટા મોટા શહેરોની અંદર દેવડા એનું ખૂબ ચલણ ચાલી રહ્યું છે. પાટણની અંદર અમે ઘણા વર્ષોથી આ દેવડાનું ઉત્પાદન કરીએ છીએ અને ખૂબ સારી એવી ક્વોલિટીની અંદર આ દેવડાનું અમે ઉત્પાદન કરી અને લોકો સુધી પહોંચાડીએ છીએ. દેવડા અત્યારે ખૂબ પ્રચલિત થયા છે. દેવડાની અંદર અમે અત્યારે 4 ફ્લેવર મૂકેલી છે. એમાં દેવડામાં રેગ્યુલર બટરસ્કોચ, ચોકલેટ અને કેસર દેવડા એમ કરીને 4 દેવડાની અત્યારે ફ્લેવરો મૂકી અને લોકોને સ્વાદ એનો માણવા માટેની અમે તજવીજ કરેલી છે. એવી જ રીતે ઘણા વર્ષોથી આ દેવડાની માંગ અમારા ત્યાં રહેલી છે. લગભગ 400-440 રૂપિયા સુધીના આ ચોખા ઘીના એ બને છે અને વેજીટેબલ ઘીના દેવડા એ 200-220 રૂપિયાના ભાવની અંદર મળી જાય. આવી રીતે દિવાળીએ પણ ખાસ અધિકારીઓ દેવડા પોતાના કર્મચારીઓને ભેટ તરીકે આપે છે. રાધનપુર ખાતે યુથ કોંગ્રેસ દ્વારા ભવ્ય બાઇક રેલી રાધનપુર ગાયત્રી મંદિરથી મંડપ ચોક સુધી જલારામ પાર્ટી પર સુધી મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા. પ્રદેશ મહામંત્રી યુથ કોંગ્રેસ આદિત્ય ઝુલાને રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ જોડાયા. ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત ગુજરાત યુવા પરિવર્તન યાત્રા રાધનપુર મુકામે આવતા તેનું રાધનપુર શહેર કોંગ્રેસની સમિતિ તથા કોંગ્રેસની સમિતિ દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે આ રીતે તાલુકાના તથા શહેરના કોંગ્રેસ કાર્યકરો મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં બાઇક રેલીમાં લોકો જોડાયા. કોંગ્રેસ જિંદાબાદના નારા સાથે ભવ્ય બાઇક રેલી યોજાઈ. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ઉત્તર ગુજરાતના ખેડૂતો ઓર્ગોનિક ખેતી તરફ વળે અને તે ખેતી તેમજ પશુપાલન ક્ષેત્રમાં નવા સંશોધન થાય તેવા આશય સાથે નવીલ વડાલી ખેડબ્રહ્મા કેમ્પસ ખાતે ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ 6.54 કરોડના ખર્ચે ઓર્ગોનિક ફાર્મિંગ રિસર્ચ સેન્ટર બનાવવા માટે સોમવારે વિધાનસભાના પૂર્વ રમણલાલ વોરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સેન્ટરની કામગીરી 1.5 વર્ષમાં પૂર્ણ કરવામાં આવનાર છે. ત્યારે આ કાર્યક્રમ પ્રસંગે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા, આણંદ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સી કે ટીમ્બડિયા, રજિસ્ટ્રાર ડોક્ટર દેસાઈ ઈસી, સભ્ય શૈલેષ પટેલ, દિલીપ ચૌધરી અને અશોક સ્ત્રોત સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા 5 લાખ સુધીની બીમારીની દવાઓને સારવાર મફત થાય તે હેતુથી સરકારની બહુહેતુક યોજના અંતર્ગત વડાલી તાલુકા માર્કેટયાર્ડ અને આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડાલી તાલુકાના તમામ ગામડાઓમાંથી આયુષ્યમાન કાર્ડના લાભાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્યમાન કાર્ડનું લોકાર્પણ કર્યા પછી જાહેર પ્રવચન કરવામાં આવ્યું તેમજ દેશના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા પ્રવચન કરવામાં આવ્યું હતું. આયુષ્યમાન કાર્યક્રમ અંતર્ગત વડાલી તાલુકાના કુલ 37 જેટલા લાભાર્થીઓ આયુષ્યમાન કાર્ડ દરેક ગામના VC પ્રતિનિધિને અપાયા હતા અને સ્ટેજ પરથી 5 જેટલા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લા પોલીસ વેલર દ્વારા દર વર્ષે પોલીસ હેડક્વાર્ટર ખાતે ફટાકડા સ્ટોર કાર્યરત કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ હેડક્વાર્ટર ખાતે ફટાકડા સ્ટોર કાર્યરત કરવામાં આવ્યો. આ સ્ટોલમાં વિવિધ પ્રકારથી 55 વધુ વેરાયટીના ફટાકડા વેચાણ અર્થે મૂકવામાં આવ્યા છે. ફટાકડા સ્ટોરમાં CCTV કેમેરા અને ફાયર સેફટીના સાધનો તેમજ વોટર બાઉઝર સહિત સુરક્ષાને લગતા તમામ સાધનોને ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જેમ આપને ખબર છે કે દિવાળી આવી રહી છે અને દર વર્ષની જેમ પાટણ હેડક્વાર્ટર ખાતે આપણે ફટાકડાનો સ્ટોર લગાવ્યો છે.
પાટણ સ્ટોર લગાવવા પાછળનો આશય છે કે લોકોને સસ્તા ભાવે, વ્યાજબી ભાવે ફટાકડા મળી રહે અને સારી ગુણવત્તાવાળા ફટાકડા મળી રહે એ અમારો આશય છે. તો મારી પાટણ જનતાને તમામ અપીલ છે કે તેઓ અહીંયા અમારા સ્ટોરની મુલાકાત લે અને ખરીદી અવશ્ય કરે. પુષ્ય નક્ષત્રના શુભ દિને પાટણ શહેરની બજારમાં સવારથી જ લોકોએ સોના ચાંદીના નાના મોટા ગરણાની ખરીદી શરૂ કરી દીધી છે. એક જ દિવસમાં લોકોએ 1.5 કરોડના સોના ચાંદીની ખરીદી કરી હોવાનો વેપારીઓએ અંદાજ વ્યક્ત કર્યો હતો. જોકે ભાવ વધારો અને કોરોનાની અસર પણ બજારમાં ખરીદી પર જોવા મળી હતી. પુષ્ય નક્ષત્રના દિવસે સોના ચાંદીની ખરીદી માટે જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહકોનો ઘસારો રહ્યો હતો. લોકોએ સોના ચાંદીની નાની મોટી વસ્તુઓ અને દાગીના ખરીદી શુભ મુહૂર્ત કર્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર પર એક નજર. તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર. અશોક ગેહલોત દ્વારા કેશરબા હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું. ભાજપ પર કર્યા આકરા પ્રહારો. સૌના બજેટમાં ફિટ બેસતી એકમાત્ર મીઠાઈ દેવડા. પાટણમાં 4 ફ્લેવરના દેવડા 200 થી 440 રૂપિયા કિલો વેચાય છે.